केसर साहब बोला साहब जोरी आए बताए आ जाना सर मोकलवा ये ना कोई पांग आए सर पकड़ो हेलो हेलो तुम जाइछो हैं होते ने पूरी कौन है जो आवे क्या बोला ए डाइट मत ए बोला बेन्नी करे कौन कौन जा सैया ये तो आ कौन ना तो जो आ बोला ब्यूटी पार्लर वाला ना हां हां नहीं वो नहीं बोलो પરેશાન કરો છો બ્યુટી પાર્લર વાળા બેન ને અને હેરાન કરો છો પણ તમે તમારી ઉપર ફરિયાદ છે બ્યુટી પાર્લર હાલે છે ત્યાં તમારે શું કામ આઈબ્રો કરાવવા જવો પડે ત્યાં મહેંદી મુકાવવા કોણ ગયું તું જો હવે સમજાવવા ને હાસુ કયો એ સાહેબ મહેંદી મુકાવવા નથી ગયા ને આઈબ્રો ઈ કરાવવા કોઈ નથી ગયું એને કીધું દડો માર્યો આપડો વાત શું છે ખબર તમને સાંભળો તમે એવું બ્યુટી પાર્લર ને એવું આઈબ્રો ને એવું નતું કરાવવાનું અમારે કામ બીજું હતું શું કામ હતું તમારે જોવું અમારે શું કામ હતું તમારે જોવું છે તો અહીંયા જોવો એ મનસુખ ઓલા છોકરા શું કરે અમે એ સ્ટમ્પડા કુતારે મેસ રમવા હતું હે તમે રમો હા હાલો તો હાલો પાર્ટીમાં જતા હો રમવા એ એ વાલમભાઈ એમ થોડા હાલતા છે યાર શું કરો મેસ જમી ગામમાં આ ભાઈ પણ છે અમારો અને નવો નવો આવેલો કાસ ફોડશો કોકના તમારે રમવું મારે રમવું લે કિશોર ભાઈ તમે પણ ડ્રોન ઉડાડવા જાવ ને નહીં આજ બે ડડે રમવું બે ડડે રમવું તમારે રમવું એ એમ ન હાલે મને આવડે હું કપ લાવ્યો છો એટલે આઠ ગામ મને ખબર છે તમે ગેસ બહુ કરો ગેસ ન કરું કપ લાવેલો છું લઈને ભાઈ ઉભાર્યો ઉભાર્યો પછી દડો કોકના ઘરમાં જાય લેવા કોણ જાય કોકના ઘરે નહીં જા વાલમભાઈ અમે ઓલા ડ્યુટી પાર્લર વાળા છે ડ્યુટી પાર્લર વાળા બહુ રાશિ છે પૂરી બેન બહુ રાશિ દડો દેતા દીધ પાછો એ તો જે દડો ના કઈ લેવા જાય ના ના તમારે જવાનું વડીલ કેવા ના હું નહીં જવા તો લાઈ મનસુખ બેઠ હાલો 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 તમારે જવાનું લે આપડા બધાને જવાનું દડો લેવા તો આ નાનો હાર્દિક સિંહ જશે હું નહીં જવો એટલે તમે માનો ને ગઢા કે એનું જરાક માનો એનું માને બધે ગઢા નું માને હા હા બધાને જવાનું બધાને બાપુ દાદા કે એટલે બધાને જવાનું બધાને જવાનું મેન છે કેપ્ટન છે એમ નહીં આ દડો નાખશે તો એ નાખે તો એને જવાનું બાબુ કેને બધાને જવાનું હા તો બધાને જવાનું કા ગમે દડો નાખે બધાને જવાનું અહીંયા લેવા હા એક હારે જવાનું કે એક નહીં એક એક વાંધો હાલો પેલા હા પેલા હું દાલો હા એમ હાલો હાલો બાબુ દાદા તમે બોલી નાખો કે હું વાહે રહો હાલો જોઈ લે જે બો બોલર આવજો તમારે લેવા જવાનો ઓલા બ્યુટી પાર્લર વાળા બેન ના ઘરે ગયો હા એ અમને ખબર છે તમારે જવાનું લેવા મારે લેવા ન જવાનું હોય બીજું બોક્સ મગાવી દેવાનું કેમ બીજું બોક્સ કા બાપુમાં પાંક હા લી આવ બીજું બોક્સ એ બાપુ દાદા આ થોડી આઈપીએલ મેચ હતી તે બોક્સ મગાવી ઈનો ઈ દડો લેવા જવાનો હળુ મારતા હતા વાલમભાઈ કાર્યક્રમમાં એમે વારો ન થાવતો દડો ક્યાં ક્યાં નાખી દીધો તમે પાર્લરના બાને ઘરમાં જઈને દડો લઈ વેલો એ એ પણ એને આઈપીએલ મગસમાં ઘૂસી ગયેલું છે કોને આ અને હાર્દિકને આઈપીએલ મેચ આલે છે એટલે અને એમ હું તમને એ હાતું ના પડતો તેમ ગેસ કરવાના જ છો એમ
ક્યાં કઈશ કરી માર્યું છે ખાલી હાથી આમ થોડા હાલતા હશે મેન બાપુદાદા એ દસ દસ રૂપિયા ભેગા કરીને વીસ રૂપિયા નો દડો લઈને આવ્યા પણ મને પાટિયું ફાવે દેવું પાટિયું હોય ને એટલે દડા ને તો હું છીથરા કાઢી નાખું એ અમને ખબર નથી અમે તમે જાજો અહીંયા છોકરા નો રમવાનું એમ કે ખારી મેચ રમવા જાવ એટલે હું છોકરો છું હું થોડો ગઢો છું હે તો ઓલા બાપ મમાન રમાડે મને નથી રમાડતો એ આને તમે સમજાઈ ગયો હાલ તું હાલ હવે નોખા નોખા બાના કાઢીને ઘરે જઈને દડો લઈને વિયાવાનું હોય હું બીજું એમાં પણ બોલતે મારા ને એટલું બધું તમારે એકલો નથી લેવા જવાનું ધીમે છે મારો નતું એમને મનસુખ જા એ હું ભૂલે જાઉં એટલે કેમ આ તો હાર્દિક તું જા હું નહીં જાઉં તો તમે જાઓ પેલા પછી હું આવું ભાઈ નહીં હાલો બધાય એમને એક 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 જાવાનું તમારે ત્યાં તો મારું કામ જવું હા કિશોરભાઈ નો વારો નથી આવ્યો બજારનો એ કા હું ઉભા હું જા મને આપી દે બોલ પણ મને નોતા આપી દીધો તું પેલા જા કાંઠી નો તમે આવશું આવું જાવ હા હાલો તમે ડોન ઉડાડતા હો પણ ધીમે ધીમે રમવા આવ્યા આજ મન છે રમવાનું હા તો સાજો પણ લેવા હમણાં હાલો આમ જઈ હેલો પાંક હા બોલો હું એ મારે ઓ વાઈબ્રો કરાવ વાપી જાવ એલા લેડીઝ નું છે એમ બોર્ડ નથી વાંચતો આથી માર મોટું થોરા હતું મોટું આમ જેન્ટ્સ નું પાર્લર હોય ત્યાં છે અહીંયા લેડીઝ નું છે એવું છે હા તો આથી એમ હા આવી શું પાર્લર હે એ બેન અરે બુટી પાલે આગો છો હા પાલે રાલે હે ઠીક તો તું મારે વાળ સેટ કરાવવાના હતા દાદા લેડીઝ નો વાળ છે હે તો એવું છે હા એલા ભાઈ તર કોનું કામ છે મારે અંદર જો આવું તું અરે અંદર પાર્લર છે હું હતું બોલ આપ અંદર જો આવું તું કસ બ્યુટી પાર્લર રાખો તમે હું જાકુસ પાર્લર નું ઠીક તો મહેંદી મૂકવી હતી મહેંદી મૂકવી બેન ને મારો નામ લખાવવાનું છે આચળી માં તમારે તો જેન્ટ્સ પાર્લર હોય ને ત્યાં હાથમાં જઈને લખાઈ આવો આ લેડીઝ નું છે બોર્ડ નથી વાંચતા પણ લેડીઝ નું છે પણ અમારે લેડીઝ ક્યાંય હોવા જોઈએ ને હું જેન્ટ્સ એક જ છું અમારા ઘરમાં મારું વેહોળ કર્યું ને તમારું ઓન નામ લખાવવાનું છે તમારું ઓન નામ લખાવું તો જેન્ટ્સ નું પાર્લર હોય ત્યાં તમને લખી દે પણ જેન્ટ્સ નું પાર્લર હોય ને મેંદી મૂકતા એટલે પણ તમે બધે લોહી પીધું હું એક પછી આવો આમ જાઓ આમ જાઓ બોલો તો બહુ કરી જોવાય ન દીધું પાર્લર ભાઈ સારી કરી આ લોકોએ અલગ અલગ જેન્ટ્સ આવે ઘડીક આઈબ્રો કરી દો ઘડીક કે વાળ કલર કાળા કરી દો મહેંદી મૂકી દો એવું કે છે તો ઉભા રહ્યા મેં આવી તો એક કામ કરો સાહેબ હા તમે છે ને આવો અહીંયા અને બધાને છે રિમાઇન્ડ ની જરૂર છે પણ ઈ બધાય ક્યાં ના છે ઈ બધાય હા ગામ ના જ છે બધાય એમ તો લ્યો એમ આવી હા જલ્દી આવો યા હા હા કેસો સાહેબ હા આજ તે બ્યુટી પાર્લર વાળા બેન નું ઘર છે આજ આનંદ ની બ્યુટી પાર્લર હાલો હાલો અંદર લે બેન અહીંયા આવો અહીંયા આવો હા ફોન તમે કર્યો તો બેન મેં જ કર્યો તો હમણાં હારું થયું આવી ગઈ હા હા હવે બોલો હું હતું સાહેબ હા પણ ગરા કેવા આવે ને તમને નોકર દાંત જ આવે હે કેમ દાંત આવે મોટી ઉંમર ના છે ને દાદા આવ્યા મન કે માથા માં મહેંદી નાખી વાળ કાળા કરી પાંક સાહેબ વાત આવો બીજી તે દાદા ગયા તે એક બીજો ભાઈ આવ્યો જુવાન તું કે આઈબ્રો કરી દે મને હું વાત કરો બે તો હાચું હવા જોત ખરા હવા લેડીઝ આ બ્યુટી પાર્લર છે માં આ આલા કરે બધા સાહેબ બ્યુટી પાર્લર તો બીજા મેં કાઢ્યો ને કે ત્રીજા ભાઈ આવ્યા મને કે મારી ઓમ નું નામ લખી દેવા છે બધા અકલ મઠા ગાવતા લાગે હે સાહેબ હું એને ઓમ નું નામ લખી દઉં હાથમાં તો ડખા ન થાય ઘરે બરાબર છે બરાબર છે બેન તમારી વાત થાય છે સાચી વાત હા બેન હા હવે તમારે બીજું કોઈ આવ્યું તો અહીંયા ના ઈ ત્રણ આવ્યા હતા ઈ ગામ માં ગયા હવે છે ને તમે બિલકુલ ચિંતા ન કરતા તમારા બ્યુટી પાર્લર માં તો હું પણ એની જિંદગી ની અંદર છે ને કોઈ બ્યુટી પાર્લર વાળા બેન પાસે ન જાય ને એવા કરી દઈ આ તો ભૂરા સાહેબ અને કેશવ સાહેબ હા બધા પડી દી
અને જેન્સ થઈ ને બ્યુટી પાર્લર માં જાય હા હે હાલો ઈ તો વાત છે સાહેબ જેન્સ ના પાર્લર માં જતા હોય તો બરાબર છે નહીં નહીં કોક કોક છોકરા એવા હોય એટલે કોક ઊંધા મગજ હોય પણ ઊંધા મગજ ને આમ તો ભોળા સાહેબ ને કેશવ સાહેબ ને ભાવે સીતા મગજ કહી દે અને ચિંતા ન કરતા બેન કેસ થી બ્યુટી પાર્લર રાખો હવે ઈ તમને કંદડવા વાળા છોકરા છે અને ભોળા સાહેબ અને કેશવ સાહેબ છે હાલો કેશવ સાહેબ હવે તમને સંજીત કરતા આમ જો બેહો હાલો હાલો મે સમતા થાય એલા એ સાહેબ હવે આ છોકરા દડો લેવા જતા હતા દડે બેટ રમતા હતા હતે દડો આયા માર્યો હું મે માર્યો તો સાહેબ ભલે ભાઈ માર્યો એ વાંધો નહીં ઓલા બેન ખોટું બોલી ગયા ઈ બેને હાસા છે મે ઊંધું ઊંધું કહેતા હતા બાંક હવે તમે ઉપર 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 તમાર ચોખટ કર્યું હોય ને તમે હારી આવી હાલો 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 આપણે કહી દીધી વાત હાલો હાલો તો પછી પેલા જાણવું જોઈ પછી તમારે અહીંયા પોલીસ સ્ટેશન આવીને અમને ફરિયાદ કરાય ઈ એનો દડો વહી ગયો તમારી ઘેરે એટલે દડા હાટું આવતા હતા અને તમે એમ કયો કે કોક આઈબ્રો કરાવવા જેન્ટ્સ આવે છે કોક મહેંદી મુકાવવા આવે છે એટલે અમને ઊંધો એમ પડે કે તમને પરેશાન કરતા છે એટલે અમારે તો દોડીને આવવું જ પડે ને સાહેબ પહી લોકોને મને સીધી રીતના કેવું છે ને દડો આપી દેમ અલગ અલગ બાના લઈને આવે અને મેં કેસ કર્યો મારો શું વાક સીધી રીતે તમે દડો આપો છો